રાપરના આષાઢી પીક પર્વ નિમિત્તે ઇસાણ શોભાયાત્રા નીકળી હતી. વાદ્ય ગાતને બેન્ડ વાજાની સુદાવલી એ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી. લોકોએ ભાવ વિભોર બનીને ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. રાપરમાં આષાઢી બીજની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે કચ્છનું નવું વર્ષ આષાઢી બીજ નિમિત્તે વાકડ વિસ્તારમાં ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાપરના દરિયાસ્થાન મંદિર ખાતે રાપર તાલુકા સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા પરંપરાગત રીતે કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ રાપર નીલપર રોડ પર આવેલ ઐતિહાસિક અને પૌરાણિક સંત શ્રી તિકમ સાહેબ ગંગાઘાટ વીરડા ખાતે આવેલી હતી, જ્યાં મહાપૂજા અને મહાપ્રસાદનું અને મહાઆરતીનું ભવ્યથી ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માત્ર રાપરમાંથી નહીં પણ રાપર, ભુજ, ગાંધીધામ, અંજાર, ઉત્તર ગુજરાત સહિતના અનેક સ્થળેથી લોકો ઉપસ્થિત થયા હતા. રથયાત્રા દરમિયાન સંતો આત્માહંસ દાસજી મહારાજ, સાધ્વી શ્રી રાગેશ્વરી દેવીજી, મૈયાદેવી શ્રી, સંત શ્રી ત્રિકાલદાસજી આદિ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાપર નગરપાલિકાના પ્રમુખ ગંગાબેન શિયારા, ઉપપ્રમુખ હઠુભા સોઢા, બાબુભાઈ મુછડિયા, મેમાભાઈ ચૌહાણ, વીરાભાઈ સોલંકી, ઉકાભાઈ મુછડિયા, દુધાભાઈ સેજુ, નારાયણભાઈ ડોડિયા, પ્રવીણભાઈ ઠક્કર, રામજીભાઈ મુછડિયા, પ્રવીણભાઈ પરમાર, નરેશ ડોડિયા, રાજેશ ચૌહાણ, ખોડીદાસ પરમાર સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ સમાજના આગેવાનો આ પરંપરાગત રીતે નીકળેલી શોભાયાત્રામાં જોડાયા હતા. આજે આષાઢી બીજની રાપરમાં ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રથયાત્રા બાદ ત્રિકમ સાહેબ ગંગાઘાટ વીરડા ખાતે એક લોકમેળાનું પણ પરંપરાગત રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આનંદ લીધો હતો.